गुड मॉर्निंग डियर स्टूडेंट्स, आई एम शाह अनिता उमेश कुमार फ्रॉम परम गुरु पाठशाला इंग्लिश मीडियम स्कूल सहरसा। टुडे आई एम गोइंग टू टीच यू फॉर स्टैंडर्ड 6 सब्जेक्ट गुजराती, चैप्टर 1 नावड़ी चाली, टॉपिक्स कवर पाठनी समझ। વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમે બધા મજામાં હશો એવી હું આશા રાખું છું. આજના આપણા આ ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 નું ગુજરાતીનું પાર્ટ 1 નાવડી ચાલી પાઠ ભણીશું. વિદ્યાર્થી મિત્રો, તમે વેકેશનમાં મજા કરી હશે, હે ને? ઘણી બધી મજા પડી હશે. તો હવે આપણે 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે. તો ચાલો આજે આપણે ગુજરાતીનો પ્રથમ સત્રનો પાર્ટ 1 નાવડી ચાલી ભણીશું. નાવડી એટલે નાવ, જેને ઇંગ્લિશમાં બોટ કહીએ છીએ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં નાવડી ચાલી એમાં દેડકો, પીલું, ઉંદર, કીડી, ભમરો આ બધાની વાત કરવામાં આવી છે. અને તેઓ મિત્રો હોય છે, ફરવા જાય છે. દેડકો આમાં આ પાઠમાં દેડકો થોડો સ્વાર્થી બની જાય છે, એના સ્વાર્થી ગુણ દેખાય છે આમાં. અને ત્યારબાદ પીલું, ઉંદર, કીડી અને ભમરો આ બધા મહેનત કરી અને એક નાવડી બનાવે છે. અને ત્યારબાદ તે લોકો નાવડી પાણીમાં લઈ જઈ અને તરે છે. અને ત્યાં એમના એકતાના અને કામ કરવાના પણ કામ એકતાથી કામ કરવાથી સફળતા મળે છે એ પણ આ પાઠમાં ગુણ દેખાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ ચેપ્ટર 1 નાવડી ચાલી આપણે ભણીશું. નાવડી ચાલી આમાં અધૂરી વાર્તા છે. તમે તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો કે એક સેન્ટેન્સ લખ્યું છે અને પછી નીચે બે લાઇન અધૂરી છે, તેમાં આપણે પૂર્ણ કરવાનું છે. એકવાર દેડકો, પીલું, પીલું એટલે મરઘીનું બચ્ચું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. શું કરવા નીકળ્યા? ફરવા નીકળ્યા. હવે ફરતા ફરતા બધા એક સરોવર પાસે આવી પહોંચ્યા. સરોવર એટલે તળાવ પણ એને કહી શકાય. ક્યાં આવી પહોંચ્યા? સરોવરે આવી પહોંચ્યા. સરોવરનું પાણી જોતાં જ દેડકો તો ખુશ ખુશ થઈ ગયો. જો વિદ્યાર્થી મિત્રો, દેડકો એક ઉભયજીવી પ્રાણી જેને કહેવાય, એ પાણીમાં પણ રહી શકે અને જમીન પણ રહી શકે છે. હવે પાણીમાં જોઈ એ તો ખુશ થયો અને એ પાણીમાં તરવા માટે તૈયાર થઈ ગયો. ચાલો તરીએ કહીને દેડકાએ તો પાણીમાં કૂદી પડ્યો. એ તો સરોવરમાં તરવાની મજા લૂંટવા લાગ્યો. તરવાની તો બહુ મજા પડે છે એમ કહી ને બધાને સરોવરમાં પાણીમાં આવવા કહ્યું. વિદ્યાર્થી મિત્રો, તમે સમજો કે દેડકાને પાણીમાં તરતા આવડે. હવે પીલું, ઉંદર, કીડીને ભમરા કેવી રીતે તરી શકે? એ લોકોને પાણીમાં તરતા આવડે નહીં. જો પાણીમાં પડે તો એ લોકો શું થઈ જાય? ડૂબી જાય. હવે આ જગ્યા પર દેડકાના કેવા ગુણ દેખાય છે? સ્વાર્થી. એને તરતા આવડ્યું એટલે એ શું કર્યો? એ પાણીમાં પડ્યો અને તરવાનું કહેવા લાગ્યો. પણ પેલા લોકોને બિચારાને કોને? પીલું, ઉંદર, કીડી અને ભમરાને તો તરતા આવડતું નહોતું, પણ પેલો દેડકો પાણીમાં પડ્યો અને બધાને તરવા માટે સરોવરમાં આવવા માટે એણે કહ્યું. પણ અમને તો તરતા નથી આવડતું, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું કે અમને તો તરતા નથી આવડતું. પીલું, ઉંદર અને કીડી અને ભમરાએ કહ્યું. આ સાંભળી દેડકો તો જોર જોરથી હસવા લાગ્યો.
કહેવા લાગ્યો, લો ભાઈ, આમને તો તરતા જ નથી આવડતું, એવું દેડકો બોલ્યો. પિલ્લો, ઉંદર અને કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું. એ લોકોને એવું લાગ્યું કે આ અમારો મિત્ર થઈ અને આજે અમારી મજાક ઉડાવે છે, અમને તરતા નથી આવડતું તો અમારી ઉપર હસવા લાગ્યો. આ વિદ્યાર્થી મિત્રો, દેડકો છે એટલે એ પાણીમાં પણ તરી શકે ને જમીન પર રહી શકે, જ્યારે પિલ્લું, ઉંદર, કીડી અને ભમરો એ જમીન પર રહી શકે છે, એમને પાણીમાં તરતા આવડે નહીં. તો આ જોઈ અને દેડકો હસવા લાગ્યો તે જોઈ અને આ ચારેવને, પિલ્લું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું. પણ તેઓ નિરાશ ન થયા. જુઓ, તેઓ શું ના થયા? નિરાશ થયા અને એમણે વિચાર્યું કે તરતા નથી આવડતું તો શું થયું, આપણે એક નાવડી બનાવીએ અને એ નાવડી વડે સરોવરની મજા માણીએ. કશો વાંધો નહીં, તરતા નથી આવડતું તો શું થયું? વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં કોઈ કોઈ સમય એવું બની શકે કે આપણને કોઈ વસ્તુ સમજાય નહીં, પણ પ્રયત્ન કરીએ, સતત પ્રયત્ન કરીએ તો એ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. અને સતત પ્રયત્નથી ગમે તેવું કાર્ય, અસફળ કાર્ય સફળ થાય છે. એટલે આ લોકોએ વિચાર્યું કે આપણે પ્રયત્ન, ભલે આપણને તરતા નથી આવડતું, પણ આપણે એવું કરીશું, એવું પ્રયત્ન કરીશું કે આપણે પણ સરોવરની મજા માણીશું. સૌથી પહેલું પિલ્લું ગયું. પિલ્લું એટલે કોણ? ફરિયાદ કરાવો, પિલ્લું એટલે મરઘીનું બચ્ચું. અને ઝડપથી એક પાંદડું લઈ આવ્યું અને પાછું આવ્યું. ઉંદર નળિયાની કાચલી લઈ આવ્યું. કીડી એક નાનકડી લાકડી લઈ આવી. અને ભમરો ઉડતો ઉડતો ગયો અને તરત જ એક લાંબી દોરી લઈ આવ્યો. આમ નાવડી બનાવવાનો બધો સામાન આવી ગયો. જો વિદ્યાર્થી, એમણે એ લોકોએ શું વિચાર્યું આ ચારે, કે ભલે અમને તરતા નથી આવડતું પણ સરોવરની મજા તો માણવી જ છે, એટલે એમણે શું વિચાર્યું કે આપણે એક નાવડી બનાવીએ અને આપણે ચારે એ નાવડીમાં તરીશું. એટલે એમણે ફટાફટ પિલ્લું ભાગ્યા, એક પાંદડું લઈ આવ્યા, ઉંદર ગયો, નળિયાની કાછલી લઈ આવ્યો, કીડી નાનકડી લાકડી લઈ આવી અને ભમરો એ દોરી લઈ આવ્યો. અને આમ તેમણે એક નાવડી બનાવવાનો પ્લાન કરવા લાગ્યા. તેઓ બધા કામમાં લાગી ગયા. ઉંદરે દાંત વડે કાણું પાડી અને કાછલીમાં લાકડી ભરાવી દીધી. કીડીએ લાકડી પર ચડીને દોરી બાંધી દીધી. પિલ્લુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરને મદદ કરી. જુઓ, સાથે મળીને કામ કરીએ તો કામ સફળ થાય. એ બધા કામ કરવા લાગી ગયા. ઉંદરે સૌથી પહેલાં દાંત વડે કાચલીને કાણું પાડ્યું અને એમાં શું કરી? લાકડી ભરાવી. કીડીએ લાકડી પર ચડી દોરી બાંધી દીધી અને પિલ્લુએ પાંદડું આપ્યું. આમ બધાને મદદ કરી. બધાને મદદ કરી એટલે આમ સૌની મહેનત ફળી અને એમની શું તૈયાર થઈ ગઈ? નાવડી તૈયાર થઈ ગઈ. અને એ લોકોએ શું કર્યું કે ધીરે ધીરે નાવડીને પાણી સુધી તેઓ લઈ આવ્યા અને પછી તો બધા જ એમાં બેસી ગયા અને પછી તો એમની નાવડી ચાલી નીકળી. સૌએ નૌકા વિહારની મજા પડવા લાગી. નૌકા વિહારની મજા વિદ્યાર્થી મિત્રો તમે સૌએ લીધી જ હશે. નૌકા નાવડીમાં બેસવી અને સરોવરમાં ફરવું એટલે એ નૌકા વિહાર કહેવાય. એ લોકો તો બધા જ નાવડીમાં બેસી ગયા અને નૌકા વિહારની મજા માણવા લાગ્યા. એમને મજા પડી પાણીમાં નાવડીમાં બેસવાની. એ સમયે દેડકાભાઈએ તરતા તરતા અચાનક પાણીમાંથી શું કાઢ્યું? માથું બહાર કાઢ્યું. એ તો દંગ જ રહી ગયો. દંગ રહી જવો એટલે આશ્ચર્યમાં પડી ગયો. શું જોયું એણે? કેમ આશ્ચર્યમાં પડી ગયો? એણે જોયું તો પેલું, ઉંદર, કીડી અને ભમરો નાનકડી નાવડીમાં મોજથી વિહાર કરી રહ્યા હતા. જેની ઉપર તે હસતો હતો એ લોકો અત્યારે શું કરી રહ્યા હતા? મોજથી એટલે આનંદથી એ નાવડીમાં વિહાર કરી રહ્યા હતા, તરી રહ્યા હતા. અને પોતે તો પાણીમાં તરતા તરતા થાકી ગયો હતો. આપણે ક્યારેક કોઈકની પર હસીએ તો ક્યારેક એ આપણી પણ જ આવી પડે છે. એટલે દેડકાભાઈ તો અત્યારે જોઈ અને ચકિત જ રહી ગયા, આશ્ચર્યમાં જ પડી ગયા.
એને એના પર હસવા પર પસ્તાવો થયો. શું થયો? પસ્તાવો. કોઈ દિવસ આ જીવનમાં યાદ રાખવું ડિયર સ્ટુડન્ટ્સ, કોઈ દિવસ કોઈની ખામી ઉપર આપણે હસવું જોઈએ નહીં. દરેક વ્યક્તિનામાં કંઈક ને કંઈક ખામી હોય છે અને દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક પ્લસ પોઈન્ટ પણ હોતો હોય છે, પણ કોઈ દિવસ કોઈની ખામી પર હસવું જોઈએ નહીં. આજે હવે દેડકાને એની વાત પર હસવા પર પસ્તાવો થયો. એણે વિચાર્યું કે આ લોકો પાસે પહોંચી જઈને અભિનંદન આપું, એમને કોંગ્રેચ્યુલેશન કહું કે તેમણે મહેનત કરી. ચાવરણે મહેનત કરી અને નાવડી બનાવી અને આજે તેઓ એ નાવડીમાં વિહાર કરી રહ્યા છે. એટલે એને પણ અંદરથી થયું કે ચાલો આ બધાને હું અભિનંદન આપું. પરંતુ નાવડી તો સડસડાટ ચાલી હતી. કેવી ચાલી હતી વિદ્યાર્થી મિત્રો? યસ, સડસડાટ ચાલી હતી. તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો. તેને થયું સૌ સાથે મળીને કામ કરીએ તો તેમાં સફળતા જ મળે. એ નાવડી સડસડાટ નીકળી ગઈ. એ પ્રયત્ન કરી, એ પહોંચવા, નાવડી સુધી પહોંચવા પ્રયત્ન કરવાનો હતો, પણ એ પહોંચી શકવાનો ન હતો. કેમ? કેમ કે દેડકો પોતે થાકી ગયો હતો અને નાવડી તો સડસડાટ નીકળી ગઈ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને આ નાવડી ચાલી પાઠ પરથી એ શું શીખવા મળ્યું? આ જે ચિત્ર વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, આપણને એમાંથી એ શીખવા મળે છે કે કોઈ દિવસ કોઈની ખામી પર હસવું જોઈએ નહીં. એ જ ખામી એ વ્યક્તિનો જો બુદ્ધિથી અને ચાતુર્યથી કામ લેવામાં આવે તો એ જ એની ખૂબી બની જાય છે. એ જ માઇનસ પોઈન્ટ એનો પ્લસ પોઈન્ટ બની જાય છે. એટલે જીવનમાં આપણે જો કોઈની પર હસીશું તો કોઈક આપણી પર હસશે એવો વારો આવશે. એટલે આ વાર્તા પરથી આપણે બે બોધ શીખવા મળે છે. એક તો એ કે આપણે કદી કોઈની પર હસવું ન જોઈએ, અને બીજું કે સફળતા જો સંપીને કામ કરવામાં આવે તો સફળતા મળે જ છે. આવું આ ચિત્ર વાર્તા પરથી આપણને શીખવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ તમને સમજાઈ ગયો હશે બરાબર. ફરીથી કોણ કોણ હતું? પીલું, ઉંદર, કીડી, ભમરો અને દેડકો, આ પાંચ આમાં પાત્રો છે. શું થયું ખબર છે ને? શું થયું? ફરવા નીકળ્યા, ત્યારબાદ દેડકાભાઈ સરોવરમાં તળવા ગયા. એ એમણે પેલા લોકોને કીધું તમે પણ આવો. એ લોકોને તરતા નહોતું આવડતું ત્યારે તે હસવા લાગ્યો. પછી આ ચારે નાવડી બનાવી એ પણ તરવા લાગ્યા. દેડકાએ જોયું અને પછી એને પોતાની ગલતીનો અહેસાસ થયો. પાઠ તમને સમજાઈ ગયો હશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પાઠ તો સમજાઈ ગયો, આપણે સાથે સાથે આજનું આપણું જે પાઠનું જે એક્સરસાઇઝ છે એ પણ સમજી લઈએ. સ્વાધ્યાય. પ્રશ્ન એક. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? તમને આવડ્યા છે? બોલો. યસ, કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. બે. પાણીમાં કોણ કૂદી પડ્યું? જવાબ, પાણીમાં દેડકો કૂદી પડ્યો. ત્રણ. તરતા કોને કોને આવડતું નહોતું? તેનો જવાબ છે તરતા કીડી, ઉંદર, પીલું અને ભમરાને આવડતું નહોતું. ચાર. પીલું ઝડપથી શું લઈ આવ્યું? તેનો જવાબ છે પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. પાંચ. નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? તેનો જવાબ છે નાવડી બનાવવા ઉંદર નળિયાની કાચલી લઈ આવ્યો. કીડી નાનકડી લાકડી લાવી, ભમરો એક લાંબી દોરી લાવ્યો અને પીલું પાંદડું લઈ આવ્યું. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં સર્વપ્રથમ સ્ટોરી લખવાની છે અને ત્યાર પછી સ્વાધ્યાયનો પ્રશ્ન એક લખવાનો છે જવાબ સાથે. પ્રશ્ન બે છે. ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. જો ઉદાહરણ આપ્યો એટલે ઉદાહરણ એવું આપ્યું છે કે દેડકો પાણીમાં શું કરે છે? ડ્રાઉન ડ્રાઉન. એટલે આ ઉદાહરણ એવું કહેવા માગે છે કે એ પ્રાણી અથવા પક્ષીનો અવાજ, બરાબર. તો દેડકો પાણીમાં શું કરે? ડ્રાઉન ડ્રાઉન કરે છે. ચકલી શું કરે? ચી ચી કરે છે. ઉંદર શું કરે? ચૂ ચૂ કરે છે. કબૂતર શું કરે? ઘુ ઘુ કરે છે. ભમરો ગુન ગુન કરે છે. અને અંતમાં કાગડો શું કરે છે વિદ્યાર્થી મિત્રો?
યસ, કાગડો કા કા કરે છે. એટલે આ પશુ અને પક્ષીઓના અવાજનો પ્રશ્ન છે. એમના અવાજ, એના જવાબમાં પશુ અને અથવા પક્ષીનો અવાજ તમારે લખવાનો છે. આ બધા અવાજ તમે સાંભળ્યા જ હશે. પ્રશ્ન 4 છે. નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નના ઉત્તર લખો. અવલોકન એટલે જોવું. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર જુઓ. આ જે ચિત્ર આપેલું છે એમાં સારું ચિત્ર દેખાય છે. તમે સૌથી પ્રથમ ટાઇટલ જુઓ. ટાઇટલ છે વધુ વૃક્ષો વાવો, એટલે વધારે ને વધારે વૃક્ષો વાવવા, આ એનું ટાઇટલ છે. હવે આ ચિત્ર જોઈ આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ચિત્ર શાનું છે? આપણે જોઈ શકીએ છીએ કે ચિત્ર વૃક્ષારોપણનું છે. બે, એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી અથવા એક છોકરો અને છોકરી શું કરી રહ્યા છે? એક છોડ વાવી રહ્યા છે. છોડ કોણ રોપે છે? છોકરી છોડ રોપી રહી છે અને છોકરો છે એ છોડને પાણી પાઈ રહ્યો છે. છોકરો શું કરે છે? છોકરો છોડને પાણી પાય છે. તમને કેટલા વૃક્ષો દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ગણો તો. જો 1, 2, 3, 4, 5 અને 6 વૃક્ષો દેખાય છે. ચિત્ર દ્વારા આપણને સી શીખ મળે છે. ચિત્ર દ્વારા આપણને શું શીખ મળે છે? યસ, વધુ વૃક્ષો વાવ. વૃક્ષ આપણા શું છે વિદ્યાર્થી? વૃક્ષો આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. વૃક્ષોથી વરસાદ મળે છે. વૃક્ષો હવાને ચોખ્ખી રાખે છે, હવાને શુદ્ધ રાખે છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો આપણને ફળ ફૂલ પાન બરાબર છે એ પણ પૂરું પાડે છે. સારું ઓક્સિજન મળે છે વૃક્ષોથી. વૃક્ષો આપણને ખૂબ લાભદાયી છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ ચિત્ર આપણને એ જ શીખ આપે છે કે વધુ વૃક્ષો વાવો. વૃક્ષ વિશે બીજા બે સૂત્ર લખો. બીજા બે સૂત્રો જો તો, એક વૃક્ષો વાવો અને વરસાદ લાવો, અને વૃક્ષ એટલે ધરતીનો શણગાર, ધરતીની શોભા. વૃક્ષ એટલે ધરતીની શોભા પણ કહી શકાય. અને વૃક્ષો લાવો વરસાદ લાવો. વૃક્ષો વાવો વરસાદ લાવો, વૃક્ષ એટલે ધરતીનો શણગાર. આ બે શું કહેવાય એના થોટ એટલે સૂત્ર છે જે તમારે નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન 5 જો વિદ્યાર્થી મિત્રો. કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. તમારી સામે બ્રેકેટ આપેલું છે. બ્રેકેટમાં બોર્ડ, રાફડો, દર, માળો, વાડો અને ઘર બરાબર એ આપેલું છે. સામે લખેલું છે કે એને સામે એ પ્રશ્ન લખેલો છે અને એની સામે આપણે એ બ્રેકેટમાં જોઈ અને એ જવાબ લખવાનો છે. પહેલું ઉંદરનું રહેઠાણ, તો ઉંદરનું રહેઠાણ શું કહેવાય? દર કહેવાય. શું કહેવાય? દર. વાઘ વરિનું રહેઠાણ એને શું કહેવાય? બોળ. પકી પંખી જળ પર રહેવા બાંધે છે તે એને શું કહેવાય? માળો. 4 બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તેને શું કહેવાય? વાડો. 5 માણસનું રહેઠાણ એને શું કહેવાય? રાફડો. માણસનું રહેઠાણ એને શું કહેવાય? ઘર. અને છેલ્લે સાપનું રહેઠાણ એને શું કહેવાય? રાફડો કહેવામાં આવે છે. તો આ પ્રશ્ન 5 પણ આપ સૌએ આપ તમારી નોટબુકમાં લખવાનો રહેશે. પ્રશ્ન 6 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે ફરી આમાં બ્રેકેટ આપેલું છે. બ્રેકેટમાં છે શાકભાજી, પંખી, રંગ, ઋતુ, માંસ, ફળ અને સંબંધ. આપણે જે 7 પ્રશ્નો આપેલા છે એ 7 પ્રશ્નો આ બ્રેકેટમાંથી જોઈ અને આપણે એનો જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. એને શું કહેવાય? તો એને શું કહેવાય? માસ. માસ એટલે મહિનો, મંથ જેને ઇંગ્લિશમાં કહેવાય. 2 સફરજન, દાડમ, કેરી શું છે? ફળ બરાબર. શું છે? ફળ એટલે ફ્રૂટ. રાતો, પીળો, લાલ શું છે? રંગ એટલે શું છે? કલર. ત્યારબાદ શિયાળો, ઉનાળો, ચોમાસું છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ઋતુ. કાકા, ફુવા, માસી શું છે? સંબંધ. દૂધી, કારેલા, ભીંડા શું છે? શાકભાજી. અને મોર, પોપટ, કાબર શું છે? પંખી અથવા પક્ષી પણ કહી શકાય. તો તમારે આ પ્રશ્નનો જવાબ પણ નોટબુકમાં લખવાનો
છે. પ્રશ્ન 7. સૂચના મુજબ કરો. પહેલું, ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુઓના નામ લખો. ક પરથી શું થાય? કલમ, કાતર, કઢાઈ, કપ અને કુંજો. બીજા પણ ઘણા શબ્દ બને છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા આપણે 5 લખવાના છે. તો મેં 5 લખ્યા છે અને એના એક એક ઉપયોગ લખો. તો કલમથી શું થાય? કલમથી એના પછી વાક્ય બનાવવાના છે, દરેકનું એક એક વાક્ય. તો કલમનો ઉપયોગ લખવા માટે થાય છે. કાતરનો ઉપયોગ કાગળ કે કપડું કાપવા માટે થાય છે. કઢાઈનો ઉપયોગ રસોઈ કામમાં થાય છે. કપનો ઉપયોગ આપણે ચા પીવા માટે કરીએ છીએ અને કુંજાનો ઉપયોગ પાણી ભરવા માટે કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય કથી અક્ષરથી શરૂ થતા જો બીજા 5 વસ્તુના નામ તમને આવડતા હોય તો તમારે 5 બીજા વસ્તુના નામ લખવાના છે અને વાક્ય બનાવવાના છે. અહીંયા 5 કીધા છે તો તમારે બીજા 5 એક્સ્ટ્રા લખી અને એ તમારું હોમવર્ક રહેશે. બરાબર, આ સાથે પ્રશ્ન 7 સુધી તમારે તમારી નોટબુકમાં આ ચેપ્ટર 1 લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ જે છે એ સમજાઈ ગયો હશે, સરસ રીતે સમજાઈ ગયો હશે. બરાબર છે. હવે આવનાર વિડીયોમાં આપણે ચેપ્ટર 2 ઠંડી જે કાવ્ય છે એ વ્યવસ્થિત રીતે સમજીશું. આ પાઠ તમને સારી રીતે સમજાઈ ગયો હશે તેવી હું આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ.